સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નાનાથી મોટા બાળકો સહિત ટોપી, ગોગલ્સ, પીપુડી અને સંગીતમય વાતાવરણમાં એ કાપ્યો, કપાયો, છોડીમેલ સહિતની કિકિયારોથી પતંગો ચગાવી આકાશી પતંગ યુદ્ધ જેવો માહોલ જોવા મળ્યો હતો. આ વર્ષે ઊંધિયું જલેબી, ચોરાફળી ઉપરાંત કચરિયું, તલપાપડી, સિંગ, સુખડી નો ઉપાડ પ્રાંતિજ સહિત તાલુકામાં વિશેષ વેચાણ થયું હતું. તો રાત્રિના સમયે પણ આકાશમાં પ્રતિબંધ હોવા છતાં તુગ્ગલો જોવા મળ્યા હતા. તો પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે આતિશબાજી પણ જોવા મળી હતી અને જાણે દિવાળી અને ઉત્તરાયણનો તહેવાર એક સાથે હોય તેવો માહોલ સર્જાયો હતો. તો દિવસ દરમિયાન ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોએ ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ, ગરીબોને વસ્ત્રદાન, અન્નદાન કરી પુણ્યનો લાવો લીધો હતો. તો આ વર્ષે બપોર બાદ પવન ના હોવાથી પતંગ રસિકો ગોથા ખાતા જોવા મળ્યા હતા. તો પ્રાંતિજ સહિત તાલુકામાં લોકોએ લાખોના ઊંધિયા જલેબી સહિતની વાનગીઓનો સ્વાદ સાથે ઉત્તરાયણ પર્વ તહેવારને મનાવ્યો હતો. જીલ રાવળ, જેડેશ ટીવી, પ્રાંતિજ. બેઠેંગે સિંહાસન રામજી જય અયોધ્યા ધામ કી, બેઠેંગે સિંહાસન રામજી જય અયોધ્યા ધામ કી, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત કા બચ્ચા, મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા, મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. હેપ્પી ઉત્તરાયણ. આજે ઉત્તરાયણનો પર્વ હોવાથી આજે અમે આખા દિવસથી સવારથી ધાબા ઉપર છે. ઊંધિયું, જલેબી, ફાફડા, મઠિયા, ચોરાફળી બધું ખાધું છે અને ખૂબ આનંદ કર્યો છે. આજે બાળકો પણ બહુ ખૂબ ખુશ છે અને આજે પવનની ગતિ પણ સારી એવી હોવાથી આંગળીઓ પર ઈજા થઈ નથી અને પક્ષીઓ પણ નિરાતે પોતાના માળામાં હતા એટલે કોઈ પક્ષીઓની પણ ઇન્જરી થઈ નથી, એટલે ખરેખર ખૂબ આનંદની વાત છે. અને આ જાન્યુઆરી મહિનો 2024 સાલ ખરેખર આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે આપણું રામ મંદિર બની રહ્યું છે અને ભગવાન શ્રી રામ રામલલ્લા પોતાના ઘરે બિરાજમાન થવા જઈ રહ્યા છે. તો આપણે આવતી 22 તારીખે દરેકે પોતાના ઘરમાં રંગોળી પૂર્વી દીવા કરવા, પોતાના ઘરને તોરણોથી સજાવવા અને આનંદ મંગલથી હરેક મંદિરોને સુશોભિત કરવા, હરેકના ઘર સુશોભિત કરવા. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બોલો, સૌને આજે જય શ્રી રામ. આજે જ્યારે આપણે નવો તહેવાર આપણો અયોધ્યાની અંદર જ્યારે ઉજવાઈ રહ્યો છે એની સાથે સાથેનો આનંદ છે ઉત્તરાયણનો. આજે તમે જ્યારે અહીંયા છો વતનમાં ત્યારે તમને ખૂબ જ મજા આવી રહી છે, પણ જે વતનથી દૂર છે એમને આજે ઉત્તરાયણ ખૂબ જ યાદ આવે છે. જે આનંદ છે, આ મજા છે એ બીજી ધરતી ઉપર છે નહીં, આપણા ભારત દેશની ધરતી ઉપર જ છે. આજે મારો દીકરો કેનેડા છે તો એને ખૂબ જ યાદ આવે છે કે ઉત્તરાયણમાં કેવી મજા આવતી હતી. એટલે જ્યાં તમે છો, તમારા વતનમાં છો, તમારા દેશમાં છો, તો આ તહેવાર સરસ રીતે ઉજવી લો, ખૂબ આનંદ કરો. શરીરનું સરસ એક્સરસાઇઝ થઈ જાય છે, તમને વિટામિન ડી ફૂલ ઓફ ચાર્જ થઈ જાય છે, બાળકોને પણ મજા આવે છે. આજે નાના બાળકોને ખબર જ નથી કે કયો તહેવાર કેવી રીતે છે એમ. તો આ બધા આનંદથી બધા તહેવાર ઉજવે છે તો ખૂબ જ મજા આવી રહી છે, બધા ખૂબ જ આનંદ કરે છે. ઊંધિયું એ પણ એક આપણી રસોઈની અંદરની એક શ્રેષ્ઠ છે કે તમે બધા જ શાક જે તમને મળી જાય છે જમવામાં, તલ સાંકળી છે, ચીકી છે, બધું ખાઓ છો અને તમારું શરીર બધાનું સ્વસ્થ રહે છે આપણું. એટલે આપણે આપણા વિજ્ઞાન સાથે અને આપણા ધર્મ સાથે જે જે જોડાયેલા તહેવારો છે એ ખૂબ જ આનંદથી ઉજવો. જય શ્રી રામ. સૌ પતંગ રસિકોને ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની શુભેચ્છા. આજનો દિવસ આપણો મકર સંક્રાંતિ તરીકે ઉજવાય છે, ઉત્તરાયણ તરીકે ઉજવાય છે. મકર સંક્રાંતિ એટલે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ કરવો,
ઉત્તરાયણનો મતલબ થાય છે ઉત્તર તરફ એનું પ્રાણાયામ કરવું, એટલે આ બંને શબ્દોનો ઉપયોગ કરીને બન્યો છે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. આ ધાર્મિક તહેવાર 14મી જાન્યુઆરી આવે છે. આપણે સૌ પતંગ ઉત્સવથી એને આપણે નિવાજીએ છીએ કે પતંગો ચગાવીએ છીએ આકાશની અંદર. આજે રંગબેરંગી જે સિતારાઓ આકાશમાં છે એની જગ્યાએ અત્યારે પતંગ રૂપે આકાશમાં દેખાય છે અને આકાશ આજે રંગબેરંગી દેખાય છે. તો સૌ મિત્રો એનો પૂરેપૂરો લાભ લો અને ધાબા ઉપર શાંતિથી બેસો, ઘરમાં ઊંઘી ના રહેશો, કારણ કે વિટામિન ડી એ આપણને આજે ફૂલ પ્રાપ્ત થાય છે, આપણું શરીર પૂરેપૂરું ચાર્જ થઈ જશે. તો ઉત્તરાયણનો બીજો મહિમા આ પણ છે, વિજ્ઞાન સાથે જોડાયેલું છે કે આપણે સૌ આજે ધાબા ઉપર રહીશું તો વિટામિન ડી ફૂલ મળશે, તો એનો પણ આપણે પૂરેપૂરો લાભ લઈશું. અને ઉત્તરાયણની મજા તો લેવાની જ છે, સાથે સાથે તલસોકડી ખાઓ, તલસોકડીની સાથે ઊંધિયું પણ ખાઓ અને જલેબી ફાફડા પણ એની સાથે એન્જોય કરો. તલસોકડીનો એક સંબંધ સરસ છે કે તલ અને ગોળ એ બંને એક મીઠાસ અને એક પ્રોટીન સાથેનો એક સમન્વય છે. તો આજે ફૂલ એનર્જી સાથે ઉત્તરાયણ મનાવો, એન્જોય કરો. સૌ પતંગ રસિકોને ફરી મારા શુભેચ્છા.